સુરત સિવિલ હોસ્પિટલ રામમય ભક્તિમાં ડૂબ્યું છે નર્સિંગ અગ્રણી ઇકબાલ કડીવાલા ની આગેવાની સાથે રેલી કાઢી હતી શ્રી રામ પ્રભુ પ્રાણ પ્રતિષ્ઠા સાથે કોમી એકતાના પણ દર્શન થયા છે સુરતમાં સુરત સિવિલ કેમ્પસ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રભુ શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું અને આયોજન મુસ્લિમ સમાજના આગેવાન અને નર્સિંગ સ્ટાફ અગ્રણી ઇકબાલ કડીવાલાની અને તમામ નર્સિંગ સ્ટાફ ભગવા રંગે રંગાયેલા દેખાયા હતા સાથે ઇકબાલ કડીવાલા પણ ભગવા રંગના કુર્તામાં સજ્જ થઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા ને જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા એક બાજુ કેટલીક રાજકીય પાર્ટી શ્રીરામ મંદિરને લઈને રાજનીતિ કરી રહી છે ત્યારે હિન્દુ મુસ્લિમ એક થઈને સિવિલ કેમ્પસ ખાતે ઉત્સવ ઉજવી રહ્યું હોય એ દ્રશ્ય કંઈક અલગ જ સંદેશ આપી રહ્યો છે અહીંયા સમસ્ત નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો સાથે જે રેલી કાઢવામાં આવી હતી એમાં પ્રભુ શ્રી રામને એક જ પ્રાર્થના કરવામાં આવી હતી કે હોસ્પિટલ ખાતે જે દર્દી આવે એ તમામ દર્દી સત્વરે સાજા થઈને પોતાના ઘરે ફરે અને તમામ લોકોના તંદુરસ્તી સાથે સુખાકારીની પ્રાર્થના કરવામાં આવી હતી જય જય શ્રી રામ જય શ્રી રામ 500 વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામને આવકારવા જય શ્રી રામના ગોચ સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મળું મીઠું કરવામાં આવશે સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામલ્લા ની ઉજવણી કરવામાં આવશે જય 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 શ્રી શ્રી રામ રામ ભારત માતા વંદે બોલો સિવિલ કેમ્પસમાં કાઢવામાં આવેલી આ રેલીમાં જય શ્રી રામ ના નારા ગુંજી રહ્યા હતા ત્યારે આ રેલીમાં સિવિલ માં સારવાર માટે આવનાર દર્દી અને એમના સગા સંબંધી પણ જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર રામમય બની ગયો હતો